આજે સેશનની અંદર આપણે ચેપ્ટર નંબર 4 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એના દાખલાનો અભ્યાસ કરીશું. તો પેલા દાખલાની રકમ તમને આપેલી છે, તમે જુઓ. 0.5 મિલીમીટર વ્યાસવાળા, એટલે કે વ્યાસ ડી બરાબર 0.5, પછી 1 એમ્પિયરના પ્રવાહનું વહન કરતા, પ્રવાહ જે છે 1 એમ્પિયર એનું વહન કરતા તારના સ્થાને બીજા 1 મિલીમીટર વ્યાસવાળા તેટલા જ પ્રવાહનું વહન કરતા તારને મૂકવામાં આવે છે. જે વ્યાસ હતો એ 0.5 અને પછી જે છે 1 મિલીમીટર જેટલો છે. તો આસપાસના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ક્યારે પણ આપણે સમીકરણ વાપરશું બી બરાબર, તો બી બરાબર શું થશે? μ0i/2πr. તો μ0i/ પ્રવાહ સેમ છે, જે આસપાસના બિંદુ છે એટલા જ સ્થાને હશે, મતલબ કે અંતર આર પર આધારિત છે. તો પ્રારંભિક સ્થિતિમાં અને અંતિમ સ્થિતિમાં આરનું મૂલ્ય સમાન રહે છે, અને જો આરનું મૂલ્ય સમાન રહેતું હશે તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં કોઈ જ ફરક પડતો નથી. સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ આપણે. સેકન્ડ ક્વેશ્ચનમાં એવું કીધું છે, 3×10^5 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે, અને એની અંદર મતલબ કે 0.3 ચુંબકીય ક્ષેત્રની અંદર એક પ્રોટોન ગતિ કરે છે, અને ચુંબકીય ક્ષેત્ર સાથે જે ખૂણો આપેલો છે, ખૂણો કેટલાનો આપેલો છે? 30 ડિગ્રીનો. તો તમને એવું કીધું છે કે ગતિપથની વક્રતા ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં ત્રિજ્યાનું સમીકરણ તમને આગળ કીધેલું હતું, જો તમને યાદ નથી તો કોઈ જ વાંધો નથી, આપણે સમીકરણ જે છે એ અહીંયા શોધી શકીએ છીએ. તો તમને એવું કીધું કે કેન્દ્રગામી જે બળ છે એ કેન્દ્રગામી બળ હંમેશા કોનું સંતુલન કરતું હશે? તો એનું જે ચુંબકીય બળ છે એનું સંતુલન કરતું હશે. હવે ચુંબકીય બળ માટે તમને એવું કીધું કે 30ના ખૂણે દાખલ થાય છે. તો મેં આગળ જ્યારે પીચ માટેનો જે થિયોરિટિકલ પાર્ટ હતો એમાં એવું કીધું હતું કે હંમેશા ચુંબકીય બળ માટે વેગનો લંબ ઘટક જ જવાબદાર છે, અને લંબ ઘટક માટે હંમેશા આપણે સાઇનનો ઉપયોગ કરશું. તો બેઝિકલી વિદ્યાર્થી મિત્રો, આપણે કિંમત આવું લખી શકાય, એમ વી લંબ એનો સ્ક્વેર છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ બી વી એલ સાઇન થીટા. વિલંબ એટલે કે સાઇન થીટા, પાછો એનો સ્ક્વેર કરશો તો આપણે એવું લખી શકીએ કે એમ વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ બી વી એલ સાઇન થીટા હવે અહીં આરને સૂત્રનો કરતા કરે, એક વખત સાઇન કેન્સલ, હવે માત્ર આરને સૂત્રનો કરતા કરો તો આર ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેરમાંથી વી પણ એક વખત કેન્સલ, એટલે માત્ર એમ વી સાઇન થીટા છેદમાં કઈ કિંમત આવશે? બી અને એલ. તો આપણે આ કિંમત તમે મૂકી દો અહીંયા સમીકરણની અંદર, તો સમગ્ર કિંમત મૂકવામાં આવે તો આરની કિંમત તમે જોઈ શકો છો. આપણે સમીકરણ તમે જોઈ શકો છો અહીંયા બી ક્યુ વી, સો અહીંયા બી અને ક્યુ આવશે, એલ ની આમાં મિસ્ટેક, અહીંયા આવશે ક્યુ લખી દો ક્યુ. તો જવાબની અંદર તમે જોઈ શકો છો એમની કિંમત તમને આપી દીધી છે બરોબર. પ્રોટોન છે તો પ્રોટોન માટે દળ કેટલું થશે? 1.6×10^-27. ઓકે, પછી વેગ કેટલો છે? 3×10^5, અને સાઇન જે ઘટક છે એ સાઇન ઘટક સાઇન 30 1/2 થશે. અને આ બધી જ કિંમત તમે મૂકી અને ગણતરી કરશો તો જવાબ જે મળશે એ જવાબ તમારો આવશે 0.5×10^-2 એટલે કે 0.5 સેન્ટીમીટર. સમગ્ર ગણતરી કરશો તો સમગ્ર ગણતરી માટે તમને જવાબ અહીં આપી દીધો છે. તો આ રીતે તમે આર શોધી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે, એક વિદ્યુત પ્રવાહધારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરે છે. વિદ્યુત પ્રવાહધારિત કણ છે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરે, તો વેગ બદલાશે, ઝડપમાં કોઈ ફેરફાર થશે નહીં, તેની ગતિની દિશામાં કોઈ ફેરફાર થશે નહીં, અને તેના પ્રવેગમાં કોઈ ફેરફાર થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે જ્યારે પણ કોઈ
कण छे लंब रूपे गति करतो हशे तो ए परिस्थितिनी अंदर हमेशा एनो जे झड़पनो घटक छे मतलब के वेगनुं मूल्य एटले एने झड़प तमे तात्क्षणिक झड़प पण कही शको एटले के झड़पनुं मूल्य क्यारे पण बदलातुं नथी जे अचळ रहे छे। नेक्स्ट क्वेश्चन में जाओ फोर्थ नंबर के एक लांबा विद्युत प्रवाहधारित सोलेनोइडनी अक्ष पर लांबो सोलेनोइड आपेलो छे ए प्रवाहधारित सोलेनोइडनी अक्ष पर चुंबकीय क्षेत्र बी छे हवे जो विद्युत प्रवाहनुं मूल्य बमणुं करवामां आवे तो प्रति सेंटीमीटर में रहेला वाहकतारना आटानी संख्या अर्धी करो छो तो चुंबकीय क्षेत्र में कोई फेरफार थशे के नहीं ये तमारे शोधवानो छे। तमे जोई शको के सोलेनोइडनुं चुंबकीय क्षेत्र माटे सूत्र छे बी इज इक्वल टू म्यू झीरो स्मोल एन इंटू आई एन अर्धो करी दो अने आई ने बमणो करी दो तो अर्धो अने मतलब बमणो मतलब कि टू टू ऊपर नीचे कैंसल तो चुंबकीय क्षेत्र जेटलू प्रारंभिक हतुं एटलू ज अंतिम मळे छे एमां कोई फरक पड़तो नथी। नेक्स्ट क्वेश्चन नी वात करीए 50 ओम अवरोध वाळा गेल्वेनोमीटर ना स्केल पर 25 विभाग छे गेल्वेनोमीटर छे ना स्केल पर केटला विभाग छे 25 અને 4×10⁻⁴ એમ્પિયરના પ્રવાહથી એક વિભાગ જેટલું ખૂણાવર્તન થાય તો આ ગેલ્વેનોમીટરને 25 વોલ્ટ માપી શકે તેવા વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા જરૂરી અવરોધ કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો એક કોન્સેપ્ટ જે છે ગેલ્વેનોમીટરવાળો તો એના માટે યાદ રાખજો કે જ્યારે તમે શંટ છે મતલબ કે જ્યારે ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતર કરો ત્યારે શંટને હંમેશા સમાંતરે જોડવામાં આવે છે परंतु जयरे गेल्वेनोमीटर ने वोल्टमीटर में रूपांतर करवामा आवे त्यारे हमेशा अवरोध जे छे गेल्वेनोमीटर साथ कई रीते जोड़वामा आवे छे श्रेणी में। तो शंटनु सूत्र याद रखो एस इज इक्वल टू जी आई जी छेद में आई माइनस आई जी। नेक्स्ट समीकरण जे छे कि जयरे तमे बाह्य अवरोध जोड़ी दो छो तो बाह्य अवरोध जोड़वामा आवे ત્યારે જે એ અવરોધ છે મતલબ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે કેટલો અવરોધ જોડવો પડે તો એનું સમીકરણ યાદ રાખજો આર ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આઈજી માઇનસ જી। તો આ બે સમીકરણ યાદ રાખવાના છે, એક તો બાહ્ય અવરોધ માટે અને બીજું છે શંટ એટલે કે લઘુ મૂલ્યનો અવરોધ। અને જ્યારે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરો તો આ આર અને આર એટલે કે ગુરુ મૂલ્યનો એટલે કે વધુ મૂલ્યનો અવરોધ લેવામાં આવે છે। નેક્સ્ટ જો આર આપણે તમને કેટલો જોડવાનો કીધો છે તો એની ગણતરી કરીએ, વી તમને આપી દીધો છે, વી કેટલો આપી દીધો છે તો 25 વોલ્ટ અને આઈજીની ક્ષમતા ગેલ્વેનોમીટરની ક્ષમતા તમને શોધવાની આપી દીધી એ પણ 4×10⁻⁴ અને જી ગેલ્વેનોમીટરનો અવરોધ 50 તો સમગ્ર ગણતરી કરી દો તો સમગ્ર ગણતરી કરતા તમે કહી શકો છો કે એક આટાની એક કાપામાં 4×10⁻⁴ તો 25 કાપા માટે કેટલું થાય તો 10⁻², તો 25 0.01 - 50 એટલે કે 2500 - 50 એટલે કે જવાબ આવશે 2450। આ તમારી સમગ્ર ગણતરી। નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરો। આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ। અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે। તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો। એક ઇલેક્ટ્રોન વી જેટલી અચળ ઝડપથી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ દરમિયાન વર્તુળના કેન્દ્ર પર બી જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, મતલબ કે ભ્રમણ થાય એ ભ્રમણ દરમિયાન કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? બી જેટલું। તો વર્તુળાકાર ભ્રમણ કક્ષાની ત્રિજ્યા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે તો ત્રિજ્યા જે છે એ કોના સમપ્રમાણમાં થાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ સમીકરણની ચર્ચા કરી કે એમ વી સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ વી
એમવી સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ વી, તો આર ઇઝ ઇક્વલ ટુ એમવીના છેદમાં ક્યુ બી, આર ઇઝ ઇક્વલ ટુ એમવીના છેદમાં ક્યુ બી. ક્યુની જગ્યાએ તમે ઈ લખી શકો. તો ઇન શોર્ટ કોઈ પણ વિદ્યુતભાર હોય એ અચળ હશે, કોઈ પણ વિદ્યુતભાર હોય એ અચળ હશે. જનરલી એ વિદ્યુતભારનું દળ પણ અચળ હશે. તો બે જ વસ્તુ ઉપર આધાર રાખશે, વી અને બી ઉપર. તો આર સમપ્રમાણ વી અપોન બી, આર સમપ્રમાણ વી અપોન બી. તો આ ખાસ ગણતરી ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ કોઈ પણ ઇલેક્ટ્રોન અથવા તો કોઈ પણ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતો હોય તો એ વિદ્યુતભારનું દળ અચળ હશે. અને એ વિદ્યુતભારનું દળ અચળ સાથે સાથે એનું શું અચળ હોઈ શકે છે, મૂલ્ય. તો એ માત્ર બે વસ્તુ ઉપર આધાર રાખશે, એક તો એની ઝડપ અને બીજું છે ચુંબકીય ક્ષેત્ર. નેક્સ્ટ આપણે વાંચીએ ક્વેશ્ચન. તો અહીં એવું કીધું છે કે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાય અક્ષને સમાંતર રહેલા વાહકમાંથી, મતલબ કે વાય અક્ષ આપણે ધારો કે કોઈ બનાવીએ છે, એને સમાંતર જે વાહક છે, એટલે તમે અહીંયા જોઈ શકો છો આ એક સમાંતર વાહક તમે દર્શાવેલો છે. તો આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, હવે તેની નજીકના વિભાગમાં કોઈ ક્ષણે પી બિંદુએ, એની નજીકનો કોઈ વિભાગ છે ત્યાં પી બિંદુએ, પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર વી વેગથી ગતિ કરે છે. જોઈ જોઈ શકો કે એક્સ દિશામાં એ વી વેગથી ગતિ કરે છે. તો અહીંયા હું તમને એ જે દિશા છે અહીંયાથી દર્શાવી દઉં, એક્સ દિશામાં વી વેગથી ગતિ કરે છે. તો આ વિદ્યુતભાર પર ચુંબકીય બળ કઈ દિશામાં હશે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, મેં તમને આગળ કોન્સેપ્ટમાં પણ કીધું હતું કે જ્યારે પણ કોઈ વિદ્યુતભાર ચોક્કસ વેગથી ગતિ કરતો હોય તો હંમેશા વેગને લંબરૂપે બળ લાગશે. તો વેગ તમારો એક્સમાં છે તો એને લંબરૂપે તમે જોશો તો વાય દિશામાં, એટલે ઇનશોર્ટ ઓ વાયની અંદર એના ઉપર બળ લાગશે. તો બેઝિકલી આપણે દર્શાવી શકીએ કે અહીં જે બળ છે એ ઓ વાય દિશામાં લાગે છે. તો ફાઇનલી આન્સર તમારો આવશે ઓ વાય. નેક્સ્ટ, બી પ્રેરણવાળા ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે એક વી જેટલા વેગથી ગતિ કરતા વિદ્યુતભારિત કણને દાખલ કરવામાં આવે છે, વી જેટલા વેગથી કોઈ કણ છે એને દાખલ કરવામાં આવે છે, તો તેના પર લાગતું ચુંબકીય બળ અશૂન્ય માલુમ પડે છે, તો તે શું દર્શાવે? ફરીથી તમને કહું, બી ચુંબકીય પ્રેરણ એટલે કે કોઈ એક ચુંબકીય ક્ષેત્ર બી છે, જ્યારે વી જેટલા વેગથી એ જ ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુતભારિત કણને દાખલ કરો છો, પણ એવું કીધું કે તેના ઉપર લાગતું ચુંબકીય બળ અશૂન્ય છે, મતલબ કે બળ શૂન્ય નથી, તો શું કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો બળ ત્યારે જ શૂન્ય મળે, વિદ્યાર્થી મિત્રો બળ ત્યારે જ શૂન્ય મળે કે જ્યારે વિદ્યુતભારની ગતિની દિશાને ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય તો જ, કાં તો પ્રતિ સમાંતર હોય તો. તો બેઝિકલી હું અહીંયા એવું કહી શકું કે વિદ્યુતભારનો વેગ ચુંબકીય ક્ષેત્રને ના તો સમાંતર છે ના તો પ્રતિ સમાંતર, એટલે કે 0 અને 180 સિવાયના કોઈ પણ ખૂણે ગતિ કરતો હશે. તો તમે જો ઓપ્શનની અંદર અહીંયા લખ્યું છે કે વી અને બી વચ્ચેનો જે ખૂણો છે 0 અને 180 સિવાયનો કોઈ પણ હોઈ શકે છે, કારણ કે તમને મેં આગળ જ સમીકરણ શીખવાડેલું હતું, એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, વી ક્રોસ બી બે જ સંજોગોમાં શૂન્ય બને, કાં તો થીટા બરાબર શૂન્ય હોય તો અને કાં તો થીટા બરાબર પાય હોય તો, આ બે કન્ડિશન માટે શૂન્ય છે, બાકી શૂન્ય નથી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં, એક જ વાહક તારમાંથી બે વર્તુળાકાર ગૂંચળાઓ બનાવેલા છે, એક વાહક તાર છે એમાંથી બે વર્તુળાકાર ગૂંચળા બનાવેલા છે, પ્રથમ કોઇલની ત્રિજ્યા બીજી કોઇલની ત્રિજ્યા કરતાં બમણી છે, પહેલાની ત્રિજ્યા બીજાની ત્રિજ્યા કરતાં બમણી છે. હવે બીજી કોઇલને V2 બરાબર V જેટલું પેડી લગાડતા, V2 બરાબર V જેટલું પેડી લગાડતા તેના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B છે, કેન્દ્ર ઉપર જે પણ ચુંબકીય ક્ષેત્ર મળે છે એની તીવ્રતા B છે, તો પ્રથમ કોઇલના બંને છેડે, પહેલી કોઇલના બંને છેડે V1 બરાબર ખાલી જગ્યા જેટલો પેડી લગાડીએ તો તેના કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા B એટલે કે સમાન રહે છે, તેની તીવ્રતા B જેટલી સમાન રહે છે. R1 બરાબર પ્રથમ ગૂંચળાનો અવરોધ અને I2 બરાબર બીજા ગૂંચળામાં વહેતો પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે N આંટાવાળું ગૂંચળું હોય તો N આંટાવાળા ગૂંચળા માટે તમે ચુંબકીય ક્ષેત્ર જે છે
એ કેટલું દર્શાવો છો? મ્યુ ઝીરો એન આઈ ડિવાઈડ બાય ટુ આર, મ્યુ ઝીરો એન આઈ ડિવાઈડ બાય ટુ આર. હવે ઓમના નિયમ પ્રમાણે તમને ખબર છે આઈ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આર, આઈ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આર. તો આપણે આઈની કિંમત મૂકી દો તો તમારું બીનું સમીકરણ કંઈક આવું મળશે, મ્યુ ઝીરો એનવી ડિવાઈડ બાય ટુ સ્મોલ આર ઇન્ટુ કેપિટલ આર. હું એક ચોખોટ કરીને તમને અહીંયા લખી દઉં છું, કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ અવરોધ, કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ અવરોધ. અને જ્યારે સ્મોલ આરની વાત કરીએ છીએ તો સ્મોલ આર જે છે એ ગૂંચળાની ત્રિજ્યા, સ્મોલ આર જે છે એ શું છે? ગૂંચળાની ત્રિજ્યા. તો આ બે વસ્તુ મિસમેચ ના થાય એ ખાસ ધ્યાન રાખજો. ચલો તો બી વન લખીએ, તો બી વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન વી વન છેદમાં ટુ આર વન અને કેપિટલ આર વન. કારણ કે એક ગૂંચળા માટે વોલ્ટેજ પણ કંઈક અલગ હશે અને એ ગૂંચળા માટેની ત્રિજ્યા પણ કંઈક અલગ હશે, એના આંટાની સંખ્યા પણ અલગ હશે અને એનો અવરોધ પણ કંઈક અલગ છે. ચલો બીજી કોઇલ માટે લખી દો, તો બીજી કોઇલ માટે તમે શું લખી શકો છો? મ્યુ ઝીરો એન ટુ વી ટુ ટુ આર ટુ ઇન્ટુ કેપિટલ આર ટુ. અને એવું કીધું છે કે જો બંને માટે તીવ્રતા સરખી છે, બંને માટે તીવ્રતા સરખી છે તો બંનેને સરખાઈ દો, સરખાઈ દો તો જવાબ શું મળશે? તમને આંટાની સંખ્યા સરખી કીધી તો એન વન એન વન કેન્સલ, એન વન એન ટુ કેન્સલ, વી વન વી ટુ ધારો કે સમાન હોય તો એ દર્શાવી દઈએ પણ વી વન વી ટુ સરખા નથી. પછી નેક્સ્ટ તમને બંનેની ત્રિજ્યામાં કીધું કે એકની ત્રિજ્યા અને બીજાની ત્રિજ્યામાં કયો ફરક છે, તો આર ટુની ત્રિજ્યા આર છે જ્યારે આર વનની ત્રિજ્યા એના કરતાં બમણી છે, ઉપર બધું જ લખેલું છે. તો લાસ્ટમાં એક એવો સંબંધ મળે છે કે વી વનના છેદમાં ટુ આર વન, તમે જો આ બધી જ કિંમતો મૂકતો જાઓ તો છેલ્લે મને આવું સંબંધ મળી શકે કે વી વનના છેદમાં ટુ આર વન ઇઝ ઇક્વલ ટુ વી ટુના છેદમાં આર ટુ. તો વી વન ઇઝ ઇક્વલ ટુ, વી વનને સૂત્રનો કરતા કરો તો શું મળશે? ટુ વી ટુ આર ટુ ઇન ટુ આર વન, ટુ વી ટુ આર ટુ છેદમાં આર વન. તો તમે અહીંયા વી ટુ બાય આર ટુને પ્રવાહ આઈ વન વડે દર્શાવી શકો, તો વી વન ઇઝ ઇક્વલ ટુ ટુ આઈ ટુ ઇન ટુ આર વન. તો યાદ રાખજો કે વોલ્ટેજ જે મળે છે વી વન એ કેટલાનો મળશે? તો ટુ આઈ ટુ ઇન્ટુ આર વન. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને આવો નીટની અંદર મેક્સિમમ ટફેસ્ટ ક્વેશ્ચન આ રીતે દર્શાવી શકાય છે. હવે નેક્સ્ટ ટોપિક પર આપણે ચર્ચા કરીએ, પરસ્પર લંબરૂપે રહેલા, પરસ્પર લંબરૂપે રહેલા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી એક ઇલેક્ટ્રોનનું કિરણ આવર્તન પામ્યા વગર પસાર થાય છે. માની લો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લંબ છે, એમાંથી એક ઇલેક્ટ્રોન જે છે એનું કિરણ જે છે આવર્તન પામ્યા સિવાય, આવર્તન પામ્યા મતલબ શું થશે? કે જે કિરણ છે એ કોઈ જગ્યાએથી એનું સ્કેટરિંગ પોસિબલ નથી અને આ સ્કેટરિંગ વગર સીધે સીધું જ પસાર થઈ જાય છે, મતલબ કે કોઈ જગ્યાએ અથડાતું નથી. હવે જો વિદ્યુત ક્ષેત્ર દૂર કરવામાં આવે અને પ્રથમ તેટલું જ ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે તો શું થશે? તો અહીંયા તમને કીધું કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર દૂર કરવામાં આવે છે તો ઇલેક્ટ્રોન માત્ર ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ લંબ દિશામાં ગતિ કરે છે, જેના કારણે લંબરૂપે ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે હંમેશા એનો ગતિપથ જે છે, હંમેશા એનો ગતિપથ કેવો મળશે? વર્તુળાકાર જોવા મળે છે. તો ઇનશોર્ટ આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રમાં જે લંબરૂપે ગતિ કરતો ઇલેક્ટ્રોન છે એના માટે ગતિપથ જે છે એ કેવો મળશે તમને? વર્તુળાકાર. નેક્સ્ટ ટોપિકમાં વાત કરીએ તો વિદ્યુતભારિત કણ પરનું દળ માપવા માટે વપરાતા સાધનને માસ સ્પેક્ટ્રોગ્રાફ કહે છે. તમે યાદ રાખજો કે દળ માપવાનું સાધન છે એને માસ સ્પેક્ટ્રોગ્રાફ કહેવાય. ધારો કે વિદ્યુતભાર માપવા માટેનું સાધન છે એને ઇલેક્ટ્રોસ્પેક્ટ્રોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. તો માસ સ્પેક્ટ્રોગ્રાફની અંદર આયનોને પ્રથમ વી વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે. જેટલા પણ આયન હોય, ધન આયન હોય અથવા તો ઋણ આયન, એને વી વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત એટલે કે એને ઉષ્મા આપવામાં આવે છે. ત્યારબાદ તેમને બિચુંબકીય ક્ષેત્ર વડે વર્તુળાકાર પથ પર ગતિ કરાવવામાં આવે છે. મતલબ કે બિચુંબકીય ક્ષેત્ર દ્વારા વર્તુળાકાર પથ પર ગતિ કરાવવામાં આવે છે. અને જો વી અને બી બંને અચળ રાખવામાં આવે તો વિદ્યુત ભારિત કણ માટે વિદ્યુત ભાર તથા દળનો ગુણોત્તર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. મતલબ સિમ્પલ ક્યુ બાય એમનો ગુણોત્તર કોના સમપ્રમાણમાં છે એ તમારે શોધવાનો છે.
આટલી ચર્ચા પરથી એક જ વસ્તુ છે કે ક્યુબાઈ એમનો ગુણોત્તર જે છે એ કેટલો હશે. તો બેઝિકલી આપણે કહી શકીએ કે કણની જે ગતિ ઉર્જા છે હાફ એમ વી સ્ક્વેર, એકનું સંતુલન કોણ કરશે? તો કણની ગતિ ઉર્જાનું સંતુલન કરવા માટે જવાબદાર છે સ્થિતિ ઉર્જા. તો હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુવી. સેકન્ડ થિંગ આપણે જોઈએ કે કણ જે છે ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તુળમય ગતિ કરે, અને વર્તુળમય ગતિ માટે તમે લખી શકો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ બીક્યુવી. તો બીક્યુવી બરાબર એમ વી સ્ક્વેર બાય આર. વેગને સૂત્રનો કરતા કરો તો લખી શકાય બીક્યુઆરના છેદમાં એમ, બીક્યુઆરના છેદમાં એમ. હવે આ કિંમત વેગની જે છે હું સમીકરણ એકમાં મૂકી દઉં તો 1/2 m/m, પણ જ્યારે હું વીની કિંમત મૂકીશ તો વીનો વર્ગ આટલો થશે બી સ્ક્વેર ક્યુ સ્ક્વેર આર સ્ક્વેર છેદમાં એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુવી. બંને બાજુથી એમ એમ કેન્સલ, તો જવાબમાં તમે લખી શકો અને જે સોલ્યુશન હું આપી શકું તો આ રીતે 1/2 m બી સ્ક્વેર ક્યુ સ્ક્વેર આર સ્ક્વેર છેદમાં એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી. છેદ ઉડાડી નાખો જ્યાં ઉડતા હોય ત્યાં. એમ એક વખત કેન્સલ, નેક્સ્ટ એક વખત ક્યુ કેન્સલ. હવે મારે જોઈએ છે ક્યુ બાય એમ, તો હું આ ક્યુ બાય એમને સૂત્રનો કરતા કરું, બાકીના બધા જ પદ બરાબરની પહેલી બાજુ લખી નાખું તો આ બે ઉપર જશે. તો 2v બી સ્ક્વેર અને આર સ્ક્વેર બંને જે છે એ નીચે જશે, તો બી સ્ક્વેર અને આર સ્ક્વેર નીચે લખી નાખો તો ક્યુ બાય એમ ઇઝ ઇક્વલ ટુ 2v ના છેદમાં બી સ્ક્વેર આર સ્ક્વેર, 2v ના છેદમાં બી સ્ક્વેર આર સ્ક્વેર, જ્યાં વોલ્ટેજ અચળ આપી દીધો છે, ચુંબકીય ક્ષેત્ર અચળ છે. તો ઇનશોર્ટ આધાર કોના ઉપર છે? આરના વર્ગ ઉપર. તો અહીંયા કહી શકાય ક્યુ બાય એમ સમપ્રમાણ આર સ્ક્વેર. ક્લિયર? તો મતલબ કે જે ત્રિજ્યા છે ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં બંનેનો ગુણોત્તર રહેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ અચળ ઝડપથી, ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ અચળ ઝડપથી વી થી આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અને તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની ચાક માત્રા, જેની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે એની ચાક માત્રા એમ હોય, તો તમને એ ચુંબકીય ચાક માત્રા કેટલી મળે એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણી પાસે ચુંબકીય ચાક માત્રાનું સમીકરણ ખબર હોવી જોઈએ. તમને યાદ છે કે ચુંબકીય ચાક માત્રા એમ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ. ચુંબકીય ચાક માત્રા એમ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ, અને જ્યાં આઈ બરાબર ક્યુ બાય ટી, આઈ બરાબર ક્યુ બાય ટી. તો આપણે કિંમત લખી શકીએ કે વેગ વી બરાબર ટુ પાય આર છેદમાં ટી. વેગ વી બરાબર ટુ પાય આર છેદમાં ટી. તો ટી બરાબર આપણે લખી શકીએ કે ટુ પાય આરના છેદમાં વી. ટી બરાબર 2πr ના છેદમાં v. તો I ઇઝ ઇક્વલ ટુ ક્યુવી ડિવાઈડ બાય 2πr. I ઇઝ ઇક્વલ ટુ ક્યુવી ડિવાઈડ બાય 2πr, અને m ની કિંમતમાં મૂકી દો તો m ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ એ. I ની કિંમત જો આપણે સાબિત કરી અહીંયાથી, શું મળી? ક્યુવી ના છેદમાં 2πr. તો એ કિંમત હું નીચે લખી નાખું તો ક્યુવી ડિવાઈડ બાય 2πr ઇન્ટુ એ, એની કિંમત પાય આર સ્ક્વેર. પાય પાય કેન્સલ. તમે જોઈ શકો છો અહીંયાથી સમીકરણને હું થોડું ઝૂમ કરીને દર્શાવું છું. અહીંયા કિંમત મૂકી તો કિંમતમાં પાય અહીંયાથી કેન્સલ, આર એક વખત અહીંયાથી કેન્સલ. તો જવાબમાં શું વધશે? તો ક્યુઈઆર ડિવાઈડ બાય 2, ક્યુઈઆરના છેદમાં 2. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે ક્યારે પણ મેગ્નેટિક મોમેન્ટ પૂછાય તો તમને એક ઇલેક્ટ્રોન માટે તો આવું યાદ છે જ, 1/2 eVr. શું છે? 1/2 eVr. તો બેઝિકલી તમને ઇની જગ્યાએ વિદ્યુતભાર આપેલો છે, તો ઇની જગ્યાએ વિદ્યુતભાર ક્યુ લખી નાખો તો ક્યુવીઆર ડિવાઈડ બાય 2. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે સ્વિચ ઓવર કરીએ. ક્વેશ્ચનમાં એવું કીધું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુતભારિત કણ આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર વી જેટલી ઝડપથી ગતિ કરે છે, તો તેનો આવર્તકાળ કોનાથી સ્વતંત્ર છે કે કોના પર આધારિત છે એ તમારે શોધવાનું છે. તો સિમ્પલ, તમને કદાચ યાદ હશે કે આવર્તકાળનું સમીકરણ, તમને કદાચ યાદ છે કે આવર્તકાળ ટી બરાબર 2πm/qb, 2πm/qb. યાદ રાખજો કે આવર્તકાળનું સમીકરણ 2πm ના છેદમાં qb છે. તો કિંમત જે છે તમારી પાસે એ q ઇન્ટુ b, એમાં એક તો દળ ઉપર આધારિત છે, બીજું
કે ક્યુ ઉપર આધારિત છે અને બીજું કે વી બી ઉપર આધારિત છે, તો કોઈ જગ્યાએ વેગ નથી, કોઈ જગ્યાએ વેગ નથી. તો આપણે બેઝિકલી કહી શકીએ એક તો વેગથી સ્વતંત્ર છે અને બીજું કે ત્રિજ્યા પણ નથી, તો ત્રિજ્યાથી સ્વતંત્ર છે. તો એવો ઓપ્શન શોધી લો કે જ્યાં ત્રિજ્યા અને વેગ બંને આપેલું ના હોય. તો અહીંયા લખેલું છે કે વેગ અને ત્રિજ્યા બંનેથી સ્વતંત્ર છે, તો બી ઓપ્શન કરેક્ટ છે તમારો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, PQRS બંધ વાહક તારની બનાવેલી લૂપ, PQRSથી તમે જો એક લૂપ બનાવેલી છે, એમાં જે બાજુ છે એમાં તમે જોઈ શકો છો કે બે બાજુ અનિયમિત છે અને બે બાજુ નિયમિત છે, એટલે કે તમને પ્રોપર ચોરસ નથી મળતું. તો ટોટલ ચાર બાજુ છે, PQRS અને RQ અને QP, આટલી બાજુની અંદર આપણે વાત કરી દઈએ તો બધી બાજુમાં F1, F2, F3 ત્રણ બળ લગાડેલા છે. તો તમને કીધું કે QP વિભાગ પર લાગતું બળ શોધવાનું છે, QP વિભાગ છે એના ઉપર કેટલું બળ લાગશે એ તમારે શોધવાનું છે. તો પહેલાં તો અહીંયા સિમ્પલ અહીંયા સમજો કે સમતુલ્ય બળ કઈ રીતે લાગતું હશે. તો પહેલાં તો જો F1 અને F3 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો આ આલેખ અહીંયાથી તમે દર્શાવો, આલેખને હું અહીંયાથી આમ દર્શાવું છું. તો આ બાજુથી તમે અહીંયા એવું દર્શાવ્યો કે F1 માઇનસ F3, ધારો કે F3ને નાનું લઈએ અને F1ને મોટું લઈએ, તો F1 માઇનસ F3 આ દિશામાં લાગશે. અને બીજું કે એને લંબરૂપે અહીંયાથી એક બળ આમ લાગે છે, કયું બળ છે? F2. તો F1 માઇનસ F3 અને F2 પરસ્પર લંબરૂપે બળ, તો આનો વર્ગ વત્તા આનો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે કે તમારું પરિણામી બળ લાગશે. તો તમે જોઈ શકો કે પરિણામી બળ વર્ગમૂળમાં F3 માઇનસ F1નો સ્ક્વેર પ્લસ F2નો સ્ક્વેર, જો એ પરિસ્થિતિ તમને નીચે દર્શાવેલી છે, સારી રીતે તમે સમજી શકો છો. હવે F3 માઇનસ F1 કરો કે F1 માઇનસ F3 કરો, કોઈ ફરક પડતો નથી, કારણ કે માઇનસનો વર્ગ હંમેશા પ્લસ જ મળવાનો છે. એટલે કે તમે પહેલાં F1 લખો કે પછી F1 લખો, કોઈ ફરક પડતો નથી. આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. અહીં એવું કીધું છે કે M દળ, ક્યુ વિદ્યુતભાર તથા T ગતિ ઉર્જા ધરાવતો કોઈ કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં બીમાં લંબરૂપે દાખલ થાય તો 3 સેકન્ડ બાદ તેની ગતિ ઉર્જા શોધવાની છે. 3 સેકન્ડ બાદ તેની ગતિ ઉર્જા કેટલી હશે એ શોધવાનું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય ત્યારે એની ગતિ ઉર્જા અચળ મળે છે. મેં આગળ પણ કીધું કે એનો વેગનું જે મૂલ્ય છે, વેગનું મૂલ્ય અચળ મળે છે. અને જો વેગનું મૂલ્ય અચળ મળતું હોય તો હાફ એમ વી સ્ક્વેર પ્રમાણે એની ગતિ ઉર્જા અચળ રહે છે. તો આજના સેશન માટે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા લેક્ચરની ચર્ચા કરીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌ પ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌ પ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને
પોતાની વિષય સમજ ચકાસી શકો છો। અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો। અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો। તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો।